વિરમગામના કલ્ચરલ ગામે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનો સમારોહ યોજાયો હતો. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 7 વર્ષથી ઓબીસી એસસી એસટી એકતા મંચના સાથે રાખીને સમાજમાં શિક્ષણ વધે, વ્યસન મુક્તિ, દારૂબંધી, રોજગાર સહિતના મુદ્દાઓને લઈને સમાજના ઉત્થાન માટે સેના જહેમત ઉઠાવી રહી છે, ત્યારે વિરમગામ તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કરકજલ ગામે સેનાના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિતમાં એક મોટું સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રદેશ ઉપપ્રમુખ રમેશજી ઠાકોર, જિલ્લા પ્રમુખ કેવલજી ઠાકોર, વિરમગામ શહેર ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ રમેશ ઠાકોર, તાલુકા પ્રમુખ દિનેશજી ઠાકોર, ઉપપ્રમુખ રઘુજી ઠાકોર, મહામંત્રી હિતેશ ઠાકોર સહિત મોટી સંખ્યામાં સમાજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની અંદર જ્યારે અલ્પેશ ઠાકોરની આગેવાની નીચે સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સેના એકતા મંચ દ્વારા જે સ્નેહ મિલન યોજાઈ રહ્યા છે, ત્યારે આજે વિરમગામ તાલુકાના કડકથલ ગામે જે સ્નેહ મિલન યોજવામાં આવ્યું એની અંદર અમારો હેતુ હતો કે ગુજરાતની અંદર આજે સમગ્ર ગુજરાતની તમામ સમાજો, ચાહે ખેડૂત હોય, ગરીબ હોય, આશા વર્કરો હોય કે વેપારી હોય, આજે તમામ સમાજો પીડાઈ રહ્યા છે, ત્યારે અમે દરેક ગરીબ સમાજને, ચાહે પટેલ સમાજ હોય, ગરીબ સમાજ હોય, એસટી એસસી ઓબીસી માઇનોરિટી સમાજ હોય કે અમારી ઠાકોર સમાજ હોય, આ તમામને અમે આ સ્નેહ મિલનના ભાગરૂપે અમે સંદેશો આપવા આવ્યા હતા કે ગુજરાતની અંદર જે માહોલ આજે બહુ ખરાબ થઈ રહ્યો છે, તમામ સમાજો દુઃખી થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતની અંદર આ સરકારને 2017ની અંદર ઘર ભેગી કરીને ગુજરાતની અંદર એક નવસર્જન ગુજરાત ની સરકાર બને, કોંગ્રેસ પાર્ટીની સરકાર બને અને સારા ઉમેદવારો કે જેની અંદર તમામ ગરીબ સમાજનું ભલું કરે, ખેડૂતોનું ભલું કરે અને તમામ લોકોને હક મળે આવી સરકાર બનાવવા માટેના અમારા પ્રયત્નો છે. સમગ્ર વિરમગામ તાલુકામાંથી, તમામ ગામડામાંથી પ્રજા આવી હતી અને કરકસર ગામમાંથી પણ આવ્યા હતા. અમારા ઠાકોર સમાજના હતા, એસટી એસસી ઓબીસી માઇનોરિટી સમાજના હતા અને અમુક બીજી સમાજના પણ, પટેલ સમાજના પણ અમુક આગેવાનો હતા. અમે ગુજરાતની અંદર એક જ વસ્તુ કે ગુજરાત એકતા, તમામ સમાજને સાથે લઈને ચાલવાના અમે અમારા પ્રયત્નો છે અને તમામ સમાજ સાથે ભાઈચારો રાખી અને ગુજરાતની અંદર શાંતિ સ્થપાય, ગુજરાતની અંદર તમામ સમાજો સુખ ચેન શાંતિથી રહે અને ગુજરાતની અંદર નવસર્જન ગુજરાતના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીની સરકાર બને, એના માધ્યમથી ગુજરાતની અંદર તમામ સમાજોને ન્યાય મળે એવા હેતુથી અમે આજે સ્નેહ મિલન દ્વારા અમે ભેગા થયા છીએ. પિયુષ ગજ્જરનો રિપોર્ટ, વિરમગામ.